દોસ્તો કેટલાક વર્ષો પહેલા એક વિદ્યાર્થી એવો હતો કે જેને આખા ચેપ્ટરમાંથી એટલે કે એક એવો દાખલો ગુણનો બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો અને ખાલી એ જ દાખલો એને ખોટો પડેલો અને એના સિવાયના પૂરેપૂરા માર્ક્સ એને મેળવેલા અને એ ચેપ્ટર હતું આપણું ધોરણ દસ નું ગણિતનું ચેપ્ટર યામ ભૂમિથી જે બાર સાયન્સમાં જૂના સિલેબસમાં બિંદુ તરીકે ઓળખાતું હતું તો તમારે જાણવું છે કે એ વિદ્યાર્થી કોણ હતો એને કેમ ખોટો પડેલો કેમ કે આ ચેપ્ટર તો ખૂબ સરળ છે તમારે એ જાણવું હોય તો આજના જરૂરથી જોજો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કે એમ એજ્યુકેશન આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ દસ ગણિતનું યામ ભૂમિતિ ચેપ્ટર હવે યામ ભૂમિતિની વાત કરીએ ડિટેલમાં એ પહેલા તમને વાત કરી દઉં કે માધવ પેપર ટૂંક જ સમયમાં તમારી સામે આવવાનું છે એટલે કે એની સાથે જે સરપ્રાઇઝ છે એ પણ તમને મળવાની છે હવે એ સરપ્રાઇઝમાં શું છે તમારે એ જાણવું હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી રાખજો જેથી કરીને જ્યારે પણ આપણે એ વિડીયોની નોટિફિકેશન આવે તમને એટલે તમે એ વિડીયો જોવાનું ચૂકો નહીં ઘણા બધા વિદ્યાર્થીઓને એવી કમ્પ્લેન હોય છે કે નોટિફિકેશન મળતી નથી તો નોટિફિકેશન ના મળે તો તમે શું કરી શકો છો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમારું નામ અને તમે ક્યાંથી છો એ માહિતી તમે વોટ્સએપ કરી શકો છો જેના થકી શું થશે તમને વોટ્સએપમાં આ બધા જ વિડીયોની લિંક મળવા લાગશે અને તમારાથી કોઈ વિડીયો કીધેલી કે એક વિદ્યાર્થીને આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણનો દાખલો ખોટો પડેલો એટલે કે એ વિદ્યાર્થીને બોર્ડમાં સોમાંથી છન્નું ગુણ આવેલા આ ચેપ્ટર ખૂબ જ સરળ છે છતાં પણ એવું કેમ બનેલું તો એ વિદ્યાર્થી કોણ હતો સૌથી પહેલાં તો એ તમારી સામે બોલી રહ્યો છે એ જ વિદ્યાર્થી મેં જ્યારે બાર સાયન્સની પરીક્ષા આપી ત્યારે મારે આ ચેપ્ટરમાંથી એક ત્રણ ગુણનો દાખલો ખોટો પડેલો અને એક ટૂંકો પ્રશ્ન એમ કરીને ચાર ગુણ કપાયેલા અને સો માંથી છન્નું ગુણ આવ્યા હતા તો તમારે પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે સહેલા ચેપ્ટરમાંથી કેમ એવું બનેલું તો ચલો સૌથી પહેલા તો આપણે જોઈશું બ્લુ પ્રિન્ટ કેવી છે એટલે કે આ ચેપ્ટરમાંથી બોર્ડમાં કેટલા ગુણનું પૂછાવાનું છે અહીંયા આપણે જોઈ શકીએ કે યામ ભૂમિથી સાતમા નંબરનું ચેપ્ટર છે જેમાંથી એક ગુણનો એક પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન એટલે કે ટોટલ બે પ્રશ્નો પૂછાવાના છે ચાર ગુણના ટૂંકો પ્રશ્ન અને મોટો પ્રશ્ન આમાંથી વેરાયટી પ્રશ્નો પૂછાઈ શકે તમારે ધ્યાન રાખીને પ્રેક્ટિસ કરવી પડે વધુમાં વધુ દાખલાની તો તમે ઈઝીલી કરી શકો છો આમાં શું ભૂલ નહીં કરવાની શું કરવાની એ પહેલા આપણે જોઈ લઈએ કે બોર્ડમાં કેવી રીતે પૂછાયા હતા કયા દાખલા પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે બોર્ડનું પેપર જે અગિયાર માર્ચ બે હજાર વીસ ના રોજ લેવાયું હતું એમાંથી આ સાતમા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાયા હતા

તો આ તમે જોઈ શકો છો કે હાઇલાઇટ કર્યું છે ટૂંકમાં એક ગુણમાં તમારે પૂછાઈ શકે આમાંથી એ ગુણનો પ્રશ્ન છે તો એ પ્રશ્નો પૂછાઈ શકે એના પછી સૌથી પહેલાં શરૂ થઈ છે અંતરસૂત્ર તો આ અંતરસૂત્ર છે એ પણ તમારે અચૂકથી તૈયાર કરવાના એટલે કે સમજવાની જરૂર સમજવાની જ જરૂર છે તમારે યાદ રાખવાની જરૂર નથી તમને એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે અંતરસૂત્ર બને છે કેવી રીતે એટલે કે આ એકચ્યુઅલી થિયરી છે પરંતુ એ થિયરી તમારે નથી પૂછાતી એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અંતરસૂત્ર બને છે કેવી રીતે અને યામ કેવા હોય તો ડાયરેક્ટ અંતરસૂત્ર કેવી રીતે આપણે લખી શકીએ ટૂંકમાં એક ગુણમાં પૂછાય તો કેવી રીતે લખી શકીએ એના વિશેની માહિતી તમારે મેળવવાની છે આમાં તો અહીંયા આપણે જોઈ શકીએ કે અંતરસૂત્રનું એક બેઝિક સૂત્ર છે કે અહીંયા પી અને ક્યુના યામ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ હોય તો આનું અંતરસૂત્ર પી ક્યુ બરાબર કેટલું થાય તો વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન હોલ સ્ક્વેર એને અંતરસૂત્ર કહેવાય છે એના પછી આ તમારે ટૂંકો પ્રશ્ન પૂછાય છે જોઈશું તો સ્વાધ્યાયમાં આપણને આ ચેપ્ટરમાંથી ઉદાહરણના ખાસ તમે ધ્યાન રાખ્યો એટલે કે દાખલા ધ્યાનમાં રાખીને ગણતરી કરીને સોલ્યુશન મેળવતા રહેજો જોડે જોડે સાત પોઈન્ટ એક સ્વાધ્યાય ચાલે તમારી સ્કૂલમાં ટ્યુશનમાં તો એની સાથે ઉદાહરણના દાખલા એ જ રીતના હશે તમે જાતે ગણી શકો છો અહીંયા જો સાત પોઈન્ટ શોધવાના દાખલા છે તો આ ખૂબ જ સહેલા દાખલા છે આકૃતિ વાળો દાખલો છે એટલો અગત્યનો નથી પરંતુ ગણવો પડે બહુ સહેલો દાખલો છે અને સાતમો દાખલો જોઈએ તો એ પણ એક સત્ નું બિંદુ શોધવાનું છે આ થોડોક અટપટો છે પરંતુ આ બે ગુણનો દાખલો છે ત્રણ ગુણમાં માં ના પૂછે જેથી કરીને જે આપણે અંતર સૂત્રમાં આપણે યામ શોધવાના દાખલા પૂછાય તો તમને આવડી જાય બેઝિક માહિતી છે કે બે યામ આપેલા હોય એમાં કોઈક વચ્ચે રેખાખંડ નું અંત્ય બિંદુ આપેલા હોય એમાં વચ્ચે કોઈ બિંદુ આપણને કે તો એ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ ગુણોત્તર શોધવાનો તો એ આ સૂત્રો ઉપરથી આપણે કરી શકીએ અને જો વચોવચનું બિંદુ હોય તો મધ્ય બિંદુ થાય તો એ મધ્ય બિંદુના યામ પણ એટલે કે મધ્ય બિંદુ નું સૂત્ર પણ સીધું આપણે વાપરી શકાય તો આ ઉદાહરણ છે એ રીતના હવે બે જેમ સાતમાં ગુણોત્તર ઉદાહરણની સાથે સાથે હવે આપણે જોઈશું તો સ્વાધ્યાય સ્વાધ્યાયમાં આ રીતના દાખલા હશે 7.2 પોઈન્ટ માં જો અહીંયા છે બે પોઈન્ટ ત્રણ નો ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ત્રિભાગ ભાગ બિંદુના યામ એવી રીતે અલગ અલગ બિંદુના યામ તમને કે શોધવાના તો આવડે એની बाजूમાં આકૃતિ વાળો દાખલો છે એમાં પણ સમજૂતી છે પછી ચોથો પાંચમો જુઓ બધામાં એવું જ છે કે આ ગુણોત્તરમાં વિભાજન કરે વિભાજન કરતું હોય કે આ ગુણોત્તરમાં તો બિંદુના યામ શોધવાના અને અહીંયા જોઈએ તો જો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનો આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનો દાખલો બોર્ડમાં પૂછાયો હતો તો એ છે કે નહીં કેવો ચતુષ્કોણ છે ખાલી ચતુષ્કોણ કીધો હોય તો આપણે કયું સૂત્ર વાપરી શકીએ એના વિશેની માહિતી અહીંયા આ પ્રકારના સૂત્રો તૈયાર કરેલા હોય તો તમે લખી શકો એના પછી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિત્યાંશ પાયો ગુણા તો છે જ એના સિવાય ધોરણ નવમાં હેરણનું સૂત્ર આપણે ભણી ગયા હતા તો હેરણનું સૂત્રથી પણ આપણે શોધી શકીએ સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર તમે યાદ રાખવું પડશે પછી જો ચતુષ્કોણ સમલમ ના હોય સમબાજુ ના હોય તો શું કરવું પડે અહીંયા સાત પોઈન્ટ ત્રણ માં જુઓ બધા ક્ષેત્રફળના દાખલા છે ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણનું તો એ ચતુષ્કોણનું શોધવા માટેના દાખલા આપણે ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણના દાખલાની ગણતરી કરી શકીએ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર ના દાખલા જે અગત્યના કહી શકાય અગત્યના એટલા માટે આમાંથી પૂછવાની તો મનાય છે કે બોર્ડમાં નહીં પૂછાય પરીક્ષાને અનુલક્ષીને નથી છતાં પણ એ રીતના દાખલા બોર્ડમાં ઘણી વખતે ઘણા ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ચેપ્ટરમાંથી ભૂલ કેટલા ગુણનું પૂછાય કેવી રીતે તૈયારી કરવાની હવે હું તમને કહીશ કે તમારે ભૂલ શું પડી શકે જ્યારે આપણે ત્રિકોણની વાત કરતા હોય એટલે કે ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધવાનું હોય અંતર સૂત્રથી અંતર શોધવાનું હોય ત્યારે કેવું બને કે સમબાજુ ત્રિકોણ આપણે સાબિત કરવો હોય ત્રણે આપેલા હોય તો શું કરીએ આપણે કે એ થી બી નું બી થી સી નું સી થી એનું અંતર આ ત્રણે ત્રણ બાજુના માપ સરખા થાય તો આપણે માની લઈએ કે સમબાજુ ત્રિકોણ હોય કેમકે સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય એટલા માટે આપણે એ ત્રણેય બાજુઓ સરખી હવે અંતર સૂત્રમાં આપણે એવું કરી દીધું કે અથવા તો ચતુષ્કોણમાં એવું બની શકે કે જે આપણે માપ શોધવાનું એમાં એ બી સી ના જે યામ લેતા હોય એમાં એ બી અને ડી ના લઈ લીધા તો આપણને ઊંધો આપણને માપ મળવાનું છે એટલે ખોટું માપ મળવાનું છે આપણે ખાલી કરવાનું છે સરવાળો બાદ બાકી જ કરવાનું છે પરંતુ એમાં યામ ખોટા લઈ લીધા એટલા માટે આખો દાખલો ખોટો પડેલો એટલા માટે ત્રણ ગુણનો દાખલો ખોટો પડેલો આટલા સહેલા ચેપ્ટરમાંથી તમે જ્યારે આ ચેપ્ટર શીખશો ત્યારે તમને અંદાજો આવી જશે કે આ ચેપ્ટર કેટલું સહેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી લખજો આપણે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વાંચતા રહેજો લખતા રહેજો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારી દોસ્તો સાથે વોટ્સએપની લિંકમાં અચૂકથી શેર કરજો ફેસબુક વાપરતા હોય તો ત્યાં પણ તમે લિંક શેર કરી શકો છો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતા